પોતાની કારકિર્દી શરૂ કરે છે. તમારા બધાના સાથ અને સહકાર સાથે સહકારી તંત્રમાંથી ધીમે ધીમે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એક પછી એક વિધાનસભાના ઇલેક્શન જીતતા જાય છે અને જીતતા જીતતા પાર્ટીના ભીડભંજન કે જ્યારે તકલીફ હોય પાર્ટીને ત્યારે એની ભીડ ભંગવા માટેની તકલીફ દૂર કરવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતા રહેલા અને ડેપ્યુટી સીએમ સુધી પહોંચેલા એવા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, એમને આજે એમના 68મા જન્મદિવસ નિમિત્તે એમને તમે જે રીતે શુભેચ્છા આપવા માટે આવ્યા છો એ જ બતાવે છે કે તમને એમના માટે અત્યંત પ્રેમ છે, અત્યંત આદર છે અને હજુ એ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે એવી અપેક્ષા પણ છે. તમારી ખરી કે નહીં સાહેબ? નીતિનભાઈને બધાએ કામ કરતા જોયા છે, સતત સક્રિય રહ્યા હોય અને અનેક પ્રશ્નોને વાચા આપીને એને સોલ્યુશન આપવા માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજી હોય એવા નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં નહીં હવે તો આખા દેશમાં એ જાણીતા પણ છે. મને ખબર પડી કે હમણાં હમણાં તો એમને હિન્દી પણ શીખી રહ્યા છે. એમને કંઈ દિલ્હીમાં અલગ અલગ રાજ્યોમાં જ્યારે આદરણીય મોદી સાહેબે જે જવાબદારી આપી છે એના નિમિત્તે હિન્દી શીખવાનો પણ એમનો પ્રયત્ન છે અને હિન્દીમાં જ્યારે બોલશે ત્યારે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો અંદર આવશે. પરંતુ એમનો ગોલ સ્પષ્ટ હોય છે, જે કામ કરું છે એ કામ કેવી રીતે પૂરું કરું એમનામાં એમની માસ્ટરી છે અને એટલે જ વર્ષો સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને અનેક વાર તક આપતા રહ્યા અને ડેપ્યુટી સીએમ સુધીની પદ સુધી લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા જો કોઈએ ભજવી એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ભજવી. એમણે સતત એમને કાર્યકર્તા જોયા અને એના જ કારણે એમને મહત્ત્વની જવાબદારીઓ પણ મળતી રહી. મેં એમને 95માં પહેલીવાર જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે સુરતમાં એક પોલિયોનો કેમ્પ હતો, હૈદરાબાદથી એક ડૉક્ટર આવ્યા હતા અને ડૉક્ટર ઓપરેશન વગર એ પોલિયોના ઓપરેશન કરતા હતા. ખૂબ મોટી સંખ્યામાં 1000થી વધારે એ પોલિયોના પેશન્ટ હતા અને એની સાથે ખૂબ મોટી સંખ્યામાં એમના સગાવાળા પણ આવ્યા હતા. એ કાર્યક્રમમાં આવવા માટે મેં સાહેબને વિનંતી કરી. 95ની વાત, લગભગ 28 વર્ષ થયા. મને એમ હતું કે આ સાહેબે હા તો પાડી છે પણ પહોંચશે કેવી રીતે, અને એ તો મંત્રી, કેબિનેટ મંત્રી, એટલે કયો પ્રોટોકોલ કેવી રીતે પહોંચશે એની ચિંતા હતી. મને એમણે કહ્યું કે હું આવી જઈશ, મારી ચિંતા નહીં કરતા. આગલા દિવસે એમને ફોન આવ્યો કે હું સવારની ટ્રેનમાં આવી જાઉં છું. ત્યારે અમને પણ નવાઈ લાગી કે આ કંઈ ટાળવાના લાગે છે, પણ અમારા આશ્ચર્ય વચ્ચે સવારે ટ્રેનમાં બેસીને એ સુરત પધાર્યા અને સુરતના કાર્યક્રમમાં એ હાજર રહ્યા.